માઇક ચેક કરી લ્યો. યસ દેવભાઈ, ડીએમ જોઈને કેવું ફીલ થયું? સર, ડીએમ માં એવું છે કે મેમે ફર્સ્ટ જ્યારે સ્પીચ આપી ને ત્યારે જ કીધું હતું કે પોઝિટિવ ન્યૂઝ તો મળતા હોય છે, પોઝિટિવ આપણે કન્ટેન્ટ પણ મળતો હોય છે, સામે નેગેટિવ કન્ટેન્ટ પણ મળતો હોય છે. જેમ કે આપણે ખોટા મેસેજીસ ને એવું ઘણું આવતું હોય છે, વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, બધી જગ્યાએ તમને ખોટા મેસેજીસ, જેમ કે તમને આ એક ગિફ્ટ મળે છે કે કોઈ પણ એક્સ વાય ઝેડ, તો એ જ રીતે વોટ્સઅપમાં મેસેજ આવેલો હતો તમારા ટીમ દ્વારા. ત્યારે મને એવું થયું હતું, ઘણીવાર મને મેસેજ આવતા હોય છે ઇન્સ્ટાના ફોલોવર્સને લીધે કે તમને આ જગ્યાએ પ્લેટફોર્મ મળશે કે વોટ એવર. ત્યારે મેં ફર્સ્ટ મારી ટેવ છે કે હું આવો કન્ટેન્ટ જોઈને છે ને બ્લોક કરી દઉં છું, એટલે ત્યારે મેં બ્લોક કરવાનું જ્યારે પ્રિફર કર્યું, પછી મને એ ખબર પડી હતી તમારી જ ટીમમાંથી, જે કાર્તિકભાઈનું તમે નામ લીધું હતું, એમનો કોલ મને આવેલો. એ અમારા કરાટેની ટીમ સાથે જોઈન્ટ હતા, તો એમના દ્વારા મેસેજ કોલ આવેલો કે સર, તમને આ રીતે ગુજરાતી ટીવીમાંથી ને જ ઇન્ફ્લુએન્સ કરવા માગે છે, તમે એક ઇન્ફ્લુએન્સર છો તો તમને એક પ્લેટફોર્મ દેવા માગે છે. ત્યારે મેમ સાથે વાત થઈ અને ત્યાર પછી હું તમારી ટીમ સાથે કનેક્ટ થયો. યસ, આ રીતે મારો એક્સપિરિયન્સ રહ્યો છે. શું કરો છો, શું સ્ટ્રેન્થ છે ને તમારી રીચ અત્યારે શું? સર, હું છેલ્લા 10 વર્ષથી કરાટેની ફિલ્ડ સાથે જોઈન્ટ છું અને શોતોકાન સ્ટાઇલમાં નયન ચાવડા દ્વારા જે અત્યારે રાજકોટમાં કરાટેનું ચાલે છે એમની સાથે હું જોઈન્ટ છું અને 2017માં મેં બ્લેક બેલ્ટની ડિગ્રી પાસ આઉટ કરેલી અને એઝ અ ટ્રેનર હું 5 વર્ષથી વર્ક કરું છું એમની અંડરમાં. બહુ સરસ. અત્યારે તમારું પેજ ક્યાં સ્ટ્રેન્થ ઉપર છે? સર, મારું કરાટે કિટ દેવ નામનું પેજ છે જે 2017માં મેં ફેસબુકમાં ચાલુ કરેલું હતું. ત્યારે ફેસબુકમાં મને એક પ્લેટફોર્મ મળેલું હતું કે ત્યારે 2016-17માં જ્યારે છે ને એ ફેસબુક જ વધારે હતું, ઇન્સ્ટાનું એટલું બધું ખાસું કંઈ એટલું કોઈને એટલું ઇન્ફ્લુએન્સ નહોતા ઇન્સ્ટા માટે, ત્યારે મેં ફેસબુકમાં ચાલુ કર્યું હતું. પછી 2-1 વર્ષ પછી જ્યારે આ કોવિડની સિચ્યુએશન આવી ત્યારે બધા ઘરે બેઠા શું બધું સર્ચ કરતા હોય ને, એમાં ઇન્સ્ટામાં મને થોડું એવું લાગ્યું કે હવે મને આ સ્ટેજમાં ઇન્સ્ટા મારા માટે પ્રિફરેબલ છે, ત્યારથી મેં ઇન્સ્ટામાં ચાલુ કર્યું અને અત્યારે મારે 11,000+ ફોલોઅર છે. ધ કરાટે કિટ દેવ ઓફિશિયલ કરીને મારું આઈડી છે, જેમાં હું કરાટેની ઇન્ફોર્મેશન એક સેફ્ટી પર્પઝ આપણે જાજો જોતા હોઈએ છીએ કે અત્યારે ગર્લ્સ છે કે કોઈ પણ રીતે આજ બોઈઝ પણ છે, તમને કોન્ફિડન્સ આવવો જોઈએ તમારી અંદર કે તમે કોઈ પણ જગ્યાએ બેઠા છો કે તમે કોઈ પણ જગ્યાએ જવું છે, તો તમારી અંદર જે એક સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ, એક સેફ્ટી તમે ખુદ સેલ્ફ હોવું જોઈએ ને, જે એના માટે હું ઇન્ફ્લુએન્સ કરું છું. સાથે સાથે અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈ છીએ કે હાર્ટ એટેકના કેસીસ વધે છે, એક્સરસાઇઝ કઈ રીતે કરવી, કેટલી કરવી, તમારા બોડીને કેટલું પ્રિફરેબલ છે અને કઈ મેનરમાં કરવી, એના માટે હું ઇન્ફ્લુએન્સ કરું છું. સાથે સાથે હું કરાટેની ફિલ્ડમાં છું એટલે એના ઓફિશિયલ વિડીયોઝ, એના ટેકનિકલ વિડીયોઝ આપણે અપલોડ કરતા હોઈએ છીએ અને ચેનલમાં મારી અત્યારે હમણાંથી થોડા જ સમયથી મેં એમાં અંદર જ ચેનલ એડ કરેલી છે, જેમાં કરાટેકાસ કરીને ચેનલ એડ કરેલી છે, કરાટેકા કરાટે કિટ દેવની અંદર જ એમાં બધા જ વિડીયોઝ આપણે અપલોડ કરી છે 2024નો. સર, 11,000 ફોલોઅર્સ છે, ભલે 5,000 વધશે ને તો એ મને ચાલશે. આજે અહીંયા બેઠા બધા જ ઇન્ફ્લુએન્સરને આજે એક સ્ટેજ મળ્યું છે કે જે બધાને ઇન્ફ્લુએન્સ કરે છે ને એ ખુદ ઇન્ફ્લુએન્સ થવા આવ્યા છે. તો હું એવું ઈચ્છીશ કે જેટલા પણ અહીંયા બેઠા છે મને સપોર્ટ તો કરશે જ, ઓબ્વિયસલી આપણે કમ્યુનિટીમાં જોઈન્ટ થઈએ છીએ તો આપણે બહારની પબ્લિકને કોન્ફિડન્સ મળવો જોઈએ, સાથે સાથે એક એક્સરસાઇઝ માટે કે કોઈના સેલ્ફ બોડી માટે. આપણા ડૉક્ટર સાહેબ મેડમ બેઠા છે આપણે અહીંયા, તો હું એમનું પણ એક સારું એવું પ્લેટફોર્મ હું માગીશ કે કરાટેના પ્લેટફોર્મ સાથે જોઈન્ટ થઈને તમે પણ એક ઇન્ફ્લુએન્સ કરો કે આપણા બોડી માટે શું જરૂરી છે, શું નહીં, કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ, શું જરૂરી છે. એટલે ફોલોઅર્સ મને ખ્યાલ છે કે તમે વધારી દેશો અને જેટલા વધશે એટલા મને હું સંતોષ છું એના માટે, પણ એક મારા થકી કોઈક ઇન્ફ્લુએન્સ થશે ને અહીંયા તો એ મને વધારે ગમશે. આપણે ઉલટું કરીએ, બધાને ફોલોઅર્સ વધાર્યા, તમારા સેશન રાખે, શ્યોર, બરાબર, અને હું સ્કૂલમાં તમારા સેશન રખાવીશ જે તમારી ઈચ્છા છે કે યુથ ફિટનેસ માટે અગ્રેસર થાય, તો સૌરાષ્ટ્રની 5 સ્કૂલ આપીશ. રાજકોટ નથી બોલતો, જુનાગઢ આવી જાય, અમરેલી બી આવી જાય, એવી રીતે
પાંચ ડિસ્ટ્રિક્ટમાં પાંચ સ્કૂલમાં તમારા સેશન થશે ગુજરાતી ટીવીના બેનરમાં, અને એ તમે ત્યાં તમારું જે બી તમારી દિલની ભાવના છે ત્યાં એક્સપ્રેસ કરજો. થેન્ક યુ સો મચ સર. અને સરનું એક સારું કહેવાય કે જે લોકો અહીંયા ઇન્ફ્લુએન્સર છે એને અત્યારે ઇન્ફ્લુએન્સ કરે છે, અને એક સારું પ્લેટફોર્મ દીધું છે જેનથી આજ મને ભલે હું જેટલા વિડીયોઝ અપલોડ કરતો હોય કે વોટ એવર, આજ ઘરે જઈને મને એક પોઝિટિવ વેવ આવવાનો છે કે આજ આટલું મળ્યું જ ને તો આગળ કંઈક કરશું. આપણા ભાઈ અહીંયા બેઠા છે જે વિડીયોઝ અપલોડ કરે છે, એમના હું વિડીયોઝ જોઉં છું. આજ મને હું એમના ફૂડ બ્લોગર્સ જાજા જોતો હોય છું કે આ જગ્યાનું ફૂડ સારું છે આ તે બધું જ, એટલે હું આજ હું પણ એ પોઝિટિવ એમાં એમના વિડીયોઝ હું ઘરે જઈને જોઈશ ને, એટલે મને કાલ કે પરમદીના વિડીયોમાં એક નવું કંઈક જોવા મળશે કે એ ભાઈ વધારે ઇન્ફ્લુએન્સ થયેલા હશે જેમ હું આજે અહીંથી થયો છું. એટલે થેન્ક યુ સો મચ સર કે તમે એક આટલું સારું પ્લેટફોર્મ અવેલેબલ કરો છો. આજ રાજકોટમાં તો મેં જોયું છે કે આવું કંઈ મને તો ખુદ નથી થયું, કોઈએ મને ઇન્વાઇટ કર્યો હોય કે આવી રીતે મને કોઈ ઇન્ફ્લુએન્સ કર્યો હોય, જેમ હું કોવિડ ટાઈમથી બધાને વિડીયોઝ અપલોડ કરીને કે કોઈની પણ સાથે હું જોઈન્ટ થઈને, રાજકોટમાં તો પબ્લિકમાં કદાચ ઓછું હશે મારી પાસે, પણ અમેરિકા અને બધી સાઈડ હું જોઈન્ટ થઈ અને ત્યાંથી મને બહુ સારો રિસ્પોન્સ મળેલો છે. કારણ કે ઈ સાઈડ છે ને સર એક્સરસાઇઝ માટે, કરાટે માટે, માર્શલ આર્ટ્સ માટે જાજુ પ્રિફર કરે છે બધા, ફિટનેસ માટે બહુ, ફિટનેસ માટે બહુ. હા, તમે ખરેખર જો બી જે બી લોકો ફિટનેસ રિલેટેડ અથવા તો ફૂડ રિલેટેડ બ્લોગિંગ કરતા હોય, ફૂડ ઇન ધ ટાઈમ્સ ઓફ લાઈક મેડમ ડોક્ટર છે, તો કહું કે એક અલગ આપણે સાથે સેગમેન્ટ બનાવીએ ગુજરાતી ટીવી ઉપર જેમાં ફિટનેસ આવી જાય, હેલ્થ આવી જાય, તો એ વસ્તુનું ટાર્ગેટ ઓડિયન્સ તમે સૌરાષ્ટ્ર કચ્છ કે ગુજરાતના વિચારો, અક્રોસ ધ ગ્લોબ વિચારો, કેમ કે આખી દુનિયાના વ્યૂઅર છે આપણી પાસે, આપણે ખાલી લડવાનું જ છે, તો એના માટે અમે છીએ. રાઈટ, યપ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. થેન્ક યુ.